હવે આપણી સ્કૂલના ટ્રસ્ટી તેમજ પ્રમુખશ્રી મુળુભાઈ કંડોરિયાને હું વિનંતી કરું કે તે મહેમાનોને સ્વાગત પ્રવચન આપે. તો મુળુભાઈ કંડોરિયા જોરદાર તાળીઓ પાડો. જીતુભાઈ, કંડારા સાહેબ, હંસરાજભાઈ, જીતેન્દ્રભાઈ, રામસિંહભાઈ, ગોવિંદભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈ, બધા જ ટ્રસ્ટીશ્રી, સંસ્થાના આચાર્યશ્રી, સંચાલકશ્રી, શિક્ષક ભાઈઓ બહેનો, આપ બધા મોટી સંખ્યામાં પધારેલા બહેનો, વાલીઓ અને સંસ્થાની દીકરીઓ, આપ સૌને સંસ્થામાં આવકારતા આનંદની લાગણી અનુભવું છું. સાથે સાથે સંસ્થા વતી અને સમાજ વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ચાર વર્ષ પૂરા કરીને આ સંસ્થા પાંચમું શૈક્ષણિક વર્ષ પૂરું કરવા જઈ રહી છે ત્યારે આપ સૌ સંસ્થાના એક હિસ્સો બનીને હંમેશા સાથ અને સહકાર આપ્યો છે એટલે સંસ્થા વતી આપ સૌનો હું આભાર માનું છું. શિક્ષણ એ માણસના વિકાસનો પાયો છે અને જે સમાજ સમય અને પરિસ્થિતિને ઓળખી ન શકે એ સમાજ કદી પણ પોતાની વિકાસની પ્રક્રિયાને વેગ ન આપી શકે. જે સમાજ દીકરીને મહત્વ ન આપી શકે એ સમાજ કદી પણ રાષ્ટ્ર માટે સમર્પણ ન આપી શકે. દીકરી એક શક્તિ છે અને શક્તિની ઉપાસના થાય. દીકરી એક સમર્પણ છે અને દીકરી શિક્ષણથી વંચિત રહે તો એ સમાજના આગેવાનોની ખામી લેખાય અને એ ખામી ન લેખાય એટલા માટે થઈને સમગ્ર જામનગર જિલ્લાનો સમાજ છેલ્લા 20 વર્ષથી દીકરીઓને ભણાવવા માટે થઈને એની સંસ્થાઓ કેમ મજબૂત થાય, એની સંસ્થાઓ સારી રીતે કેમ ચાલે, દીકરીઓને સારું શિક્ષણ કેમ મળે, એને સાધનો અને સગવડતા કેમ મળે એના માટે ખૂબ ચિંતિત છે. આપ બધા જોતા હશો ભાટિયા, ખંભાળિયા, ધ્રોળ, જામનગર ઘણી મોટી સંખ્યામાં તમે દીકરીઓને ભણવા મોકલો છો એટલે અમને તમારો જે સહકાર વાલીઓનો મળ્યો છે એનો પ્રેમ અને લાગણી જે મળી છે, અમારા કરેલા કામને આયોજનને ગતિ મળી છે અને ગતિને કારણે આજે દીકરીઓ સારી રીતે શિક્ષણ લઈ અને ઘણી બધી દીકરીઓ નોકરીમાં, સમાજમાં, વિદેશોમાં આપણી સંસ્થાઓમાંથી ગઈ છે અને ઘણી દીકરીઓ અમને બધાને યાદ કરતી હોય છે કે અમે ફલાણી સંસ્થામાં ભણ્યા હતા, ફલાણી જગ્યાએ આપણે ભણ્યા હતા, ત્યારે અમને એમ થાય કે અમારા સમાજે કરેલું કાર્ય છે આજ ફળીભૂત થાય છે એનો અમને આનંદ છે, એનો અમને ગૌરવ છે. આપ બધા શિક્ષણથી પરિચિત છો. હવે કોઈને એમ કહેવું પડતું નથી કે તમે દીકરીને કે દીકરાને ભણાવજો, પણ વાલીઓ સામેથી આવીને કહે છે કે હવે દીકરી અને દીકરાને ભણ્યા વગર ચાલે એમ નથી. આવનાર સમય છે, આ 21મી સદી છે, એ શિક્ષણનો સમય છે, શિક્ષણની સદી છે, એની સાથે આપણે બધાએ પગ મિલાવીને દીકરા અને દીકરીઓનું ભણાવવાનું આયોજન સમગ્ર જામનગર જિલ્લો, સમગ્ર જામનગર જિલ્લાનો આહીર સમાજ, ગુજરાતના આહીર સમાજથી પાછળ ન રહીએ એ યજ્ઞ લઈને, યજ્ઞમાં તમે ક્યાંક ને ક્યાંક આહુતિ આપી છે એની નોંધ અમારા મનમાં અને અમારા મગજમાં અને અમારા આયોજનમાં હંમેશા રહી છે. વાલીઓએ જે સાથ અને સહકાર આપ્યો છે એને કારણે આપણી સંસ્થાઓ અને આપણો સમાજ મજબૂત થયો છે. સારી રીતે શિક્ષણ આપવા માટેની સગવડતાઓ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. બાજુમાં જ આપણે દીકરાઓને ભણાવવા માટેની બોર્ડિંગનું કામ પણ ચાલુ છે. ખંભાળિયા પણ આપણે કોલેજ ચાલુ કરી દીધી, ભાટિયા પણ કરી દીધી, અહીંયા પણ આપણે આવતે વર્ષેથી સૌરાષ્ટ્રની જો મંજૂરી આપશે તો આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવાના છીએ. આપણે એની મંજૂરી માટેની પ્રક્રિયા કરી છે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગયા વખતે આપણે મંજૂરી નહોતી આપી એટલે આપણે શરૂ કરી શક્યા નથી. ખાસ તો મારે 2-3 વાત કરવી છે કે એક તો 10 અને 12 પછી દીકરીઓ મોટા ભાગની
60% દીકરીઓ ઉચ્ચ શિક્ષણ લેતી નથી. મારી બધાને વાલીઓને વિનંતી છે કે 10 અને 12 ધોરણ પછી તમે દીકરીને ભણાવો. ભલે તમને એમ હોય કે મારે દીકરીને નોકરી નથી કરાવવી, પણ દીકરી લાયકાત એની પાસે હશે તો એ લાયકાતને આધારે એના મનની અંદર એમ થાય કે હું ગ્રેજ્યુએટ થયેલી છું, મારી પાસે લાયકાત છે, તો એને જીવવા માટેની હિંમત મળશે, એને ફૂંક મળશે, એ વટ ગર્વભેર કહી શકશે કે હું ગ્રેજ્યુએટ થયેલી છું અને આજે એને ભણવાનો ટાઈમ છે. ભવિષ્યમાં એને ટાઈમ મળે કે ના મળે, એ નોકરી કરે કે ના કરે, પણ આપણે ઉચ્ચ શિક્ષણ માટે ખાસ અમે બધા હિમાયત કરતા હોઈએ છીએ અને ઉચ્ચ શિક્ષણમાં તમે દીકરીઓને કોલેજ સુધી ભણાવો એ અમારી વિનંતી છે. સાથે સાથે ઘણી આપણી દીકરીઓ 60, 70 અને 65% કે 70% લઈને સાયન્સ નથી રાખતી, એ દીકરીઓને મારી ખાસ વિનંતી છે. તમારી બહેનપણીઓ હોય, બીજા હોય, તમે એક સાયન્સ ગ્રેજ્યુએટ થાવ એના માટેની આપણે બધી જગ્યાએ વ્યવસ્થા કરી છે. માનો કે એમાં ખર્ચો થતો હોય તો જ સમાજના આગેવાનો તમને બધી રીતે મદદરૂપ થાય છે. જ્યાં જ્યાં જે વાલીઓ લવાજમ ભરી નથી શકતા અથવા ખર્ચ નથી ભોગવી શકતા એના માટે સમાજ હંમેશા ચિંતા કરે છે અને આજ દિવસ સુધી કોઈ દીકરી ના ભણી શકે એવું ક્યાંય બન્યું નથી. અમને જ્યારે જ્યારે વાત અમારી પાસે આવે છે ત્યારે એની વ્યવસ્થા અમે કરી જ હોઈ છે અને કરતા રહ્યા છીએ અને આવતા દિવસોમાં પણ કરતા રહેશું. પણ તમારી મા બાપ તરીકેની ફરજ છે કે દીકરી ઉચ્ચ શિક્ષણ લે, તો આપણે જે આ બધી સંસ્થાઓ ઊભી કરી છે એનો હેતુ જે આપણો છે એ ફળીભૂત થશે. એટલે મારી વાલીઓને વિનંતી છે કે ઉચ્ચ શિક્ષણ માટે પણ તમે દીકરીઓને ખૂબ ભણાવો. બીજી વાત, જ્યાં જ્યાં આપણી સંસ્થાઓ ચાલુ છે એમાં વ્યવસાયિક શિક્ષણ કેમ આપી શકાય એના માટે કનારા સાહેબ મહેનત કરે છે. કનારા સાહેબને અમે પણ અહીં કીધું કે તમે તમારા અનુભવ છે એનું માર્ગદર્શન દીકરીઓને આપો. આપણી બીજી સંસ્થાઓ છે એમાં પણ અમે બધા જેટલા આગેવાનો છીએ, એમાં પૂનમબેન હોય, વિક્રમભાઈ હોય કે ભીખુભાઈ હોય, અમે દરવાજામાં આવ્યા પછી સમાજની સંસ્થા કેમ મજબૂત થાય એના માટેના પ્રયત્ન કર્યા છે. બધા જ લોકોને, સમગ્ર સમાજને સાથે લઈને ચાલવા માગીએ છીએ. એટલા માટે કે સમાજ એ વ્યક્તિનો બનેલો છે અને વ્યક્તિ મજબૂત હશે તો સમાજ મજબૂત થાય. કોઈ વ્યક્તિ મજબૂત થાય એટલે સમાજ મજબૂત થાય એવું કોઈ માનવાની જરૂર નથી. અમને ગમે ન ગમે, તમને ગમે ન ગમે, પણ સમગ્ર સમાજને સાથે લઈ અને આપણે ચાલશું તો જ સમાજ મોટો થાય, સમાજ મજબૂત થાય. અને એ પાયાના સિદ્ધાંત સાથે આ બધી જ સંસ્થાઓનું નિર્માણ થયું છે, કરતા આવ્યા છીએ, કરતા રહેશું. તમને ક્યાંય વેહવાય નહીં દઈ, કારણ કે તમે પણ એક સંસ્થાનો પાયો છો અને તમે પાયો જો મજબૂત સંસ્થાઓનો હશે તો હંમેશા સમાજ મજબૂત થાય, દીકરીઓ મજબૂત થાય, દીકરો મજબૂત થાય અને આવનાર દિવસોમાં એ સમાજનું નેતૃત્વ કરશે, રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. પણ એ આહિર દીકરી કે દીકરા માટે કોઈ નબળી વાત નહીં હોય. જેમ એક દીકરી તલવાર રાસ લઈને તલવારથી પોતાના જે પ્રેક્ટિસ કરીને બતાવી, એમ દીકરી પણ આજના સમયે સક્ષમ હોવી જોઈએ, તાકાતવાન હોવી જોઈએ. અને અમારી લાગણી અને ભાવના છે કે દીકરી એક IAS અધિકારી બને, IPS અધિકારી બને, ઉચ્ચ શિક્ષણ મેળવીને આહિર સમાજનું ગૌરવ કરે. એના માટે અમે સમગ્ર ગુજરાતમાં ભણીને જામનગર અમદાવાદની અંદર આપણે કન્યા છાત્રાલય 9-1 બનાવી રહ્યા છીએ, જેના 15 કરોડ રૂપિયા આપણે ભરી દીધા છે. સરકારે આપણે જમીન આપી છે. પ્રવીણભાઈઓ, પૂનમબેને આપણે 2 કરોડ રૂપિયા આપ્યા છે, 4 કરોડ રૂપિયાનો આપવાનો એની તેનું દાન જાહેર કર્યું છે. એવી રીતે સમગ્ર ગુજરાતમાંથી પૈસા ભેગા કરીને 15 કરોડ રૂપિયા આપણે અમદાવાદમાં ભરી દીધા છે અને આવતા દિવસોમાં ત્યાં તમને IPS IAS અધિકારીની ઉચ્ચ કક્ષાની તાલીમ આપવા માટેની સંસ્થા આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એ જલ્દી થઈ જાય એના માટે જામનગર જિલ્લાનો અહીં સમાજ છે એણે ખૂબ ફાળો આપ્યો છે અને હંમેશા જામનગર જિલ્લાનો સમાજ શૈક્ષણિક રીતે સમગ્ર ગુજરાત કરતાં સૌથી વધારે ફાળો અને લાગણી અને ભાવના જામનગર જિલ્લાની રહી છે એનું અમને ગૌરવ છે. તમે અમને સાથ આપો છો, દીકરીઓ બરાબર ભણે છે, આપણી સંસ્થાઓ મજબૂત થાય એના માટે આપણે બધા આવતા દિવસોમાં કામ કરીએ એવી લાગણી. અને એવી બીજી વાત કે જ્યારે શરૂઆત આપણી આ સંસ્થાની હતી ત્યાર પછી રિલાયન્સ, પૂનમબેનના કહેવાથી રિલાયન્સે આપણે મદદ કરીને સરસ હોલ બનાવ્યો, બાજુમાં રસોડું બનાવ્યું. આવતા દિવસોમાં ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. જ્યાં જ્યાં તમારા સૂચનો હોય
જ્યાં અમે બે જગ્યાએ ફરિયાદ પેટી પણ રાખી છે, અમને મળીને વાત પણ કરી શકો. કોઈ પણ પ્રશ્ન હોય એ આપણો પ્રશ્ન છે અને આપણે આપણો પ્રશ્ન પતાવવો પડે. આપણે જો આપણા પ્રશ્નો ઉકેલતા શીખી જાઉં તો દુનિયામાં કોઈ તાકાત નથી કે આહીર સમાજને કોઈ રોકી શકે. આપણા પ્રશ્નો આપણે જાતે ઉકેલવાના છે, આપણામાંથી ઊભો થયેલો પ્રશ્ન આપણે જાતે ઉકેલશું. બીજા પાસે જાઉં તો બે બીજા નવા પ્રશ્નો મોકલશે અને જે પ્રશ્નોમાં આપણે અટવાઈ જશું અને એમાંથી બહાર નીકળી નહીં શકીએ. એટલે આપ સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે સમાજની શૈક્ષણિક સંસ્થા હોય, સમાજના વિકાસની વાત હોય, ત્યારે જામનગર જિલ્લાનો સમાજ અડીખમ થઈને આ સ્થિતિ જે રીતે અમને સાથ અને સહકાર આપ્યો, અમને કામ કરવાનો મોકો આપ્યો, એવી જ રીતે આવતા દિવસોમાં સાથ અને સહકાર તમારાથી મળે એવી લાગણી ભાવના સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.